અમદાવાદ વીએસ હોસ્પિટલ મુદ્દે કોંગ્રેસના આક્રમક દેખાવ, પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. અમદાવાદમાં નવી તૈયાર થયેલી અદ્યતન વીએસ હોસ્પિટલનું હજુ તો ઉદ્ઘાટન પણ નથી થયું ત્યાં મોટો વિવાદ સામે આવ્યો છે. વીએસ હોસ્પિટલમાં 500 બેડની સુવિધા ઘટાડવાની જાહેરાત બાદ કોંગ્રેસે આક્રમક દેખાવો શરૂ કર્યા છે. અમદાવાદ કોર્પોરેશનની ઓફિસે પહોંચી કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. અમદાવાદમાં દાણાપીઠમાં આવેલી કોર્પોરેશનની ઓફિસ ખાતે કોંગ્રેસ દ્વારા હોબાળો કરી દેખાડો કરવામાં આવ્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે, હોસ્પિટલમાં બેડની સંખ્યા ઘટાડી ભાજપની સરકાર ગરીબોની સ્થિતિ વધુ નબળી કરવા ઈચ્છી રહી છે. એટલું જ નહીં, તંત્ર દ્વારા ફીમાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા વીએસ હોસ્પિટલ બચાવવાનું અભિયાન છેડાયું છે. પોલીસ સાથે ઘર્ષણ દેખાવ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો આક્રમક મૂડમાં આવી જતા પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. બાદમાં કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું તો કોંગ્રેસના કાર્યકરોએ બસ રોકીને વિરોધ કર્યો અને રોડ જામ કરવાની કોશિશ કરી હતી. તો વીએસ હોસ્પિટલ બચાવના અભિયાન અંતર્ગત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે પીએમ મોદીનો અમદાવાદમાં વિરોધ કરવામાં આવશે, 48 વોર્ડમાં કોંગ્રેસ ચક્કાજામ કરશે તથા કાળા ફુગા આકાશમાં છોડીને વિરોધ કરશે. વીએસ હોસ્પિટલ જે રીતે ભારતીય જનતા પાર્ટી અને સરકારે જે કોર્પોરેશનના બેઠેલા અધિકારીઓએ આ હોસ્પિટલનું ખાનગીકરણ જવા થઈ રહ્યું છે, જે મૂળભૂત 1155 પથારી જે વર્ષોથી ગરીબ ને નાનો માણસ સેવા લઈ રહ્યો છે એની ફીનું ધોરણ પણ નોમિનલ છે અને આ જે નવી હોસ્પિટલ જે બનાવી છે એનું ફીનું ધોરણ ઊંચું છે. નવી હોસ્પિટલનો વિરોધ નથી, જો તમે જૂની હોસ્પિટલના પ્રમાણે જ નવી હોસ્પિટલ ફીનું ધોરણ રાખવાના હોય અને સેવા આપવાના હોય તો અમને કોઈ વાંધો છે નહીં. દેવાંગ આચાર્ય, જીટીવી ન્યૂઝ, અમદાવાદ.